નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 27 જુલાઈ 2024. જોઈએ આજના સમાચાર. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 મિનિટે પ્રસાર. મુંદ્રા તાલુકાના ભુજપુર ગામે જૈન સંતો અને મહાસતીજીઓનો વાજતે ગાજતે ચાતુર્માસ મંગલ પ્રવેશ થયો. 8 કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના કચ્છ કેસરી આચાર્ય શ્રી પૂનમચંદ્રજી સ્વામીના શિષ્યો કાર્યવાહક શ્રી તારાચંદ મુનિ મહારાજ સાહેબ તથા તેમના શિષ્ય પરમ પૂજ્ય પ્રશાંત મુનિ મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય સમર્પણ મુનિ મહારાજ સાહેબ તેમજ પરમ પૂજ્ય કસ્તુરબાઈ મહાસતી અને પરમ પૂજ્ય પૂર્વિશાબાઈ મહાસતીજીનું તાજેતરમાં મુંદ્રા તાલુકાના ભુજપુર ગામે વાજતે ગાજતે ચાતુર્માસ પ્રવેશ થયો હતો. ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે ભવ્યાતિભવ્ય સામૈયામાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. આ પ્રસંગે જીવદયા પ્રેમી પરમ પૂજ્ય જીતેન્દ્ર મુનિ મહારાજ સાહેબ તથા યતિવર્ય શ્રી મોતી સાગરજી મહારાજ સાહેબ ખાસ ઉપસ્થિત રહીને ભાવિકોને આશીર્વચન પાઠવેલ હતા. તારાચંદ મુનિ મહારાજ સાહેબે માંગલિક ફરમાવીને ભાવિકો સમક્ષ મનનીય પ્રવચન શ્રવણ કરાવેલ હતું. પરમ પૂજ્ય પ્રશાંત મુનિ મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય પૂર્વિશાબાઈ મહાસતીએ ચાતુર્માસનું મહત્વ સમજાવી ચાતુર્માસ દરમિયાન યથાશક્તિ આરાધના કરી જીનવાણીનું શ્રવણ કરવા અનુરોધ કરેલ હતો. પ્રારંભમાં સંઘ પ્રમુખ શ્રી ભરતભાઈ દેઢિયાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી ભુજપુરને લાભ મળ્યો તે બદલ ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ચરિત્ર વહોરાવવાનો લાભ સંઘ પ્રમુખ ભરતભાઈ દેઢિયાએ, જ્યારે સૂત્ર વહોરાવવાનો લાભ જ્યોતિબેન જીતુભાઈએ લીધેલ હતો. ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે જીતુભાઈ દેઢિયા અને રવિલાલ નાનજી માલદે એ મૂંગા પશુઓ માટે એક ટ્રક લીલા ચારાનું નિરણ કરવાની જાહેરાત કરી જીવદયાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડેલ હતું. રમણભાઈ દેઢિયાએ કાર્યક્રમનું સંચાલન કરેલ હતું, જ્યારે મનોજભાઈ હેણિયાએ આભાર દર્શન કરેલ હતું. કિશોરભાઈ દેઢિયા, કિરીટભાઈ સોની, મનોજભાઈ હેણિયા વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. અહેવાલ દિનેશ શાહ, માંડવી. અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી, વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન. તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન, આશાબેન, આંગણવાડી વર્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો. આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ. રાણી હોસ્ટેલથી દર અઠવાડિયે એક પત્ર લખે છે. આ વખતે તેમણે લખ્યું કે માં, યાદ છે ગયા વર્ષે બાપુને મલેરિયા થઈ ગયો હતો. આ વખતે પહેલેથી જ મલેરિયાથી બચવા માટે ઘરમાં જંતુનાશકનો છંટકાવ કરાવી લેજો. ઘરની આજુબાજુના ખાડામાં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરીને સાફ રાખજો. મચ્છરદાની કે મચ્છરને દૂર રાખવા વાળી ક્રીમ, કોઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરજો. રાણીની સલાહ તમે પણ માનો. તાવમાં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયાની મફત તપાસ અને સારવાર મેળવો. ક્યારેય અડધામાં સારવાર ન છોડો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.